દોસ્તો, આપણે અત્યારે લાઈવ જઈ રહ્યા છે. ખાસ તો ડિજિટલી બધું એટલું બધું કનેક્ટ થઈ રહ્યું છે ને, દુનિયા ડિજિટલ થઈ રહી છે, એટલે મે બી એવું થાય કે જોઈન થયા છે સેલિબ્રેશન સોલ્યુશન એનું આ પેજ છે. અને આજે આપણે જેમને મળવાના છે એ આવે એટલે હું એમની ઓળખાણ આપું. તમે એમને જોયા છે, માણ્યા છે, હજી પણ જોશો અને માણશો એ વાત. આજથી કોઈને અભિનયથી, કોઈને એમના સંગીતથી, કોઈને એમની કોઈ પણ જાતની કળાથી જ્યારે યાદ રાખવામાં આવે અને એવી રીતે જો યાદ થાય ને તો આખી વસ્તુ જ જુદી હોય છે. રોહન આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો રોહન, હાઉ આર યુ? માય સેલ્ફ દેવાંગ રાવલ ઉર્ફે દેવલો સુરતથી. ટેન્શન નહીં લેવાનું, હસતા રહેવાનું, ગમને ગજવામાં ગાલીને ફરવાનું. બસ થોડી જ વારમાં આજના કલાકાર આવે એટલે આપણે એમની સાથે સરસ મજાની કલાકાર થવું, સુપરસ્ટાર થવું અને સુપરસ્ટાર રહેવું એ બહુ અઘરી વાત છે. આમ તો કલાકાર હોવું ને કલાકાર રહેવું જ અઘરી. બસ થોડી જ વારમાં જયેશ તો કરીએ. સો દોસ્તો, આપણે વાત કરતા હતા કલાકારોની. કલાકારોની દુનિયામાં પણ આગળ વધવું એ કરવું અતિશય એક સંઘર્ષ અને સફર બહુ મોટો માગી લે એવી ઘટના છે. રિક્વેસ્ટ આવી ગઈ છે અને હવે થોડી જ વારમાં જયેશભાઈ આપણી સાથે અને આપણી સાથે જોડાય તો મને કઈ મજા આવે. ડિજિટલની દુનિયાના દોસ્તો, હવે એ દિવસ દૂર નથી જ્યારે ડિજિટલ એક એક્ટર હશે આ બાજુ ને ડિજિટલ એક્ટર જ પેલી બાજુ હશે અને
ડિજિટલ શ્રોતાઓ હશે. ઓકે, થોડો નેટવર્ક ઇશ્યુ છે, સો વી આર ટ્રાઇંગ. નેટવર્ક ઇશ્યુ ને નેટવર્ક ઇશ્યુ છે આઈ થિંક. હેલો દેવાંગભાઈ, હેલો. તમારું વિઝિબિલિટી અને સાઉન્ડ નથી. વિઝિબલ જ નથી એક્ચ્યુઅલી. મને તો તમે દેખાવ છો. હા, એટલે હું પણ મારી જાતને દેખાઉં છું પણ તમે નથી દેખાઈ રહ્યા. હું પાછી મોકલું રિક્વેસ્ટ, એવું કરું. બરોબર, હું પાછી પાછી મોકલું છું, પાછી મોકલું રિક્વેસ્ટ. હા, હવે હવે દેખાય તમે, પણ બ્લર છે એવું, એટલે કટ્સ થઈ રહ્યું છે. આ દુનિયામાં ખબર નથી પડતી ડિજિટલ દુનિયામાં શું થઈ રહ્યું છે. કંઈક દેખાઈ રહ્યું છે, કંઈક સંભળાઈ રહ્યું છે. હા, હવે સંભળાઈ રહ્યું છે ખરું, પણ તમારું પિક્ચર બ્લર છે એટલે ક્લિયર નથી. સંભળાય છે હવે? આ નેટવર્ક ના ઇશ્યુ છે, કારણ કે વરસાદ ને બધું ચાલુ છે ને કદાચ, એટલે એક તો માંડ માંડ પોતાના ફેન જેના હોય એની જોડે વાત કરવાનો મોકો મળતો હોય. કે મેં એવું વિચાર્યું હોય કે આવા 10-15 મારા જે મિત્રો છે જેને હું ઓળખું છું, એ લોકોનો ક્યારેક મને સથવારો મળે કોઈ નાનો સફર ખેડવાનો, એ પછી ઇન્ટરવ્યુની રીતે કેમ ન હોય કે વાતની રીતે કેમ ન હોય, એવું સરસ વિચારતો હોઉં. એમાં આજનો દિવસ હું સવારથી એક્સાઇટેડ અને જોયું આ અત્યારે આ તકલીફ છે. બરાબર. અરે પાછા અટકી ગયા તમારે, એટલે સંભળાતું નથી. ફોર જ છે કનેક્શન હજુ મારે ત્યાં. વાઈફાઈ ને વાઈફાઈ ડેટા બધું ચાલે છે યાર. ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે. જયેશભાઈ, તમે મને અત્યારે પ્રોપર રીતે સાંભળી શકો છો, જોઈ શકો છો? પ્રોપર જોઈ નથી શકતો પણ આ સંભળાય છે. વચ્ચે વચ્ચે અવાજ કપાય છે પણ સંભળાય છે. હમણાં રોંગ સાઈડ રાજુ 2 ફરી લાવો. ક્યા બાત હે અંકિત જૈન, રોંગ સાઈડ રાજુ 2 ફરી લાવો. એ હવે મિખિલ ને કહો તમે ફરી કરવાનું. બહુ બધા લોકો છે તમારા ચાહક બોસ, બહુ બધા ચાહક છે જયેશભાઈ. એમાં હું એક પણ બર મજાની વાત છે. એક એક હોય છે સુપરસ્ટાર, લાઈક એક પહેલી કેડર જે આપણે ગણીએ તો બચ્ચન સર તો લેજેન્ડ. બોલો કઈ. હું
વિચારું છું કે મારો અવાજ ત્યાં પહોંચ્યો કે નહીં, એમ કે આવ્યું કે નહીં. લવ યોર એક્ટિંગ સર. ક્રિસ સિદ્ધાર્થ સિદ્ધપુરા. એટલે આપણે વાત એ કરતા હતા જયેશભાઈ કે એક પહેલી કેડર હોય છે લાઈક સ્ટાર્સ, શાહરૂખ ખાન, સલમાન ખાન, વોટ એવર, રિતિક, જે બધા ફર્સ્ટ કેડર હીરોમાં આવે છે, આપણે એને સમજી લઈએ કે ભાઈ સ્ટાર, ધે આર સ્ટાર્સ, બરાબર. બીજા પણ એક બીજી પણ કેડર આવે છે જેના લોકો કેરેક્ટર એવા સરસ મજાના ભજવીને સ્ટાર બને છે, જેમાં આપણે પરેશ રાવલને લઈ શકીએ, બોમન ઈરાનીને લઈ શકીએ, એવા કેટલા બધા લિસ્ટ ઓફ લોકો છે. અને મારું એવું માનવું છે કે બહુ નસીબવાળા એ લોકો છે જે લોકો કેરેક્ટર કરી શકે છે, એ લોકોને ગમી શકે છે. વોટ યુ સે, તમે તમારી વિચારધારા શું છે આના માટે? ના ના, ખરેખર સાચી વાત છે તમારી. કારણ કે કેરેક્ટર કરતા હોય એ લોકોને ઘણી બધી વસ્તુઓ જાણવા બી મળે નવી, અને શીખવા પણ મળે, તો એ સારી વાત છે. એ લોકોને દર વખતે નવું નવું આઈડેન્ટિફાય કરવાની તક મળે, તો એ બહુ સારી વાત. જયેશભાઈ, આમ તો તમારી આ ડ્રામા ને લાઈફ ને વત્તા આ લાઈફ ભેગી કરે તો કેટલા વર્ષ થયા અનુભવને? આમ 10 વર્ષ. દસ વર્ષ ટોટલ? 10 વર્ષ ના, વધારે, 10-12 વર્ષ થયા, વધારે થયા હશે. પણ મેં જોયું કે વોટ્સઅપ જિંદગીના દિનેશભાઈ, અદ્દલ સુરતી, પોલમપુર, એમાં તમારું કેરેક્ટર, પાસપોર્ટમાં ચોર, અને એની સાથે આ હેલ્લરોનો મુલજી અને વેન્ટિલેટરનો દીપક, અને અત્યારે ભાખરવાડીમાં બી જે તમારું કેરેક્ટર છે, મને તો હમણાં તો અત્યારે હું પ્રભાકર રોજ જ કરું છું, એટલે મને અત્યારે એ જ ગમે છે. બાકી તો બધા હું કરી ચુક્યો છું, એટલે પણ બધા જ કેરેક્ટર મજાના હતા. બધાનું અલગ અલગ એક એક અમુક ખાસિયતો હતી, તો દરેકે દરેક કરવાની મજા આવી. જેવું વોટ્સએપ જિંદગી ના દિનેશભાઈ, સોરી, હા, લોકોને છે ને, લોકો કો આપકો ઇન્સ્પેક્ટર કે રોલ મે દેખના બહોત અચ્છા લગતા હૈ. કરેક્ટ. પતા નહીં વો આપકા બોડી લેંગ્વેજ એસા હૈ, વો આપકી મૂછે એસી હૈ, આપકી આંખે એસી એકદમ ઇન્ટેન્સ. નહીં, વો મુજે ભી અપને આપકો પોલીસ ઇન્સ્પેક્ટર કે રોલ મે દેખના અચ્છા લગતા હૈ. વૈસે તો કિસ કિસ રોલ મે આસાની હો જાતી હૈ, વો જૈસે પ્રભાકર કે વાલે રોલ અભી આપ કર રહે હો ઉસમે, યા ફિર ઇન્સ્પેક્ટર કે રોલ મે, સીબીઆઈ કે રોલ મે? આસાની તો કિસી મે નહીં હોતી વૈસે, લેકિન હા, હર રોલ કા અપના અપના એક હોતા હૈ તરીકા, અપના એક, હા, તો ઉસ તરહ સે કરતા હું જૈસા જો આતા હૈ. इतने लोगों के दिल पे छाए होने के बाद भी आप बात ऐसी कर रहे हो जैसे कि आप सीख रहे हो सरकार, ड्रामा किया है आपने, अरे खैर, फिल्में गुजराती, आई थिंक आपकी 10 से 12 फिल्में रिलीज हो चुकी है. जी जी जी. उसमें अफरा तफरी करके एक मूवी थी, मैंने खुद भी देखी थी. उसमें तो आप डायलॉग स्क्रीन प्ले राइटर, डायलॉग राइटर, स्टोरी राइटर, काफी कुछ रहे हैं. तो एक तरफ जो आपका एक इंस्पेक्टर वाला जो एक लहजा है, और दूसरी तरफ अफरा तफरी के आपने डायलॉग्स भी लिखे हैं, वो बात कुछ समझ में नहीं आई, किस तरह से हो रहा है ये सब? नहीं, डायलॉग्स और वो तो मैं एक्सीडेंटली राइटिंग में आया हूँ, क्योंकि मेरा एक फ्रेंड लिखता है मेरे साथ, हेमिन त्रिवेदी. अच्छा, तो अच्छा, हम लोग साथ में लिखते हैं. वैसे मेरा, मैं प्राइमरीली एक्टिंग ही करता हूँ, मेरा पहला प्रायोरिटी एक्टिंग ही होता है. राइटिंग हाँ कभी कभार कर लेता हूँ, लेकिन हाँ, मतलब जो मैं करना चाहता हूँ वो एक्टिंग ज्यादा है राइटिंग से. अच्छा अच्छा. दूसरी बात ये है जयेश भाई कि जो मैंने अभी आगे बात की कि जैसे दूसरी कैडर है, परेश रावल है, बोमन ईरानी है, ऐसे लोग है, जैसे मैं सिर्फ कॉमेडी की बात नहीं कर रहा, मैं कैरेक्टर रोल की बात कर रहा हूँ, और उसमें मशहूर होना, जिस तरह से आप अभी देवेन भाई भोजानी के साथ कर रहे हो, देवेन भाई भोजानी भी बहुत सारे रोल करके बा बहू और बेबी जैसे सीरियल को हिट करके अभी आपके साथ, आप उनके साथ काम कर रहे हो, तो कुछ ना कुछ सीखना तो मिलेगा. लेकिन उसमें एक वो रहती है, हीरो लोगों को पता है कि उनको हीरो ही बनना है,
लेकिन जो कैरेक्टर निभाते हैं उनको पता नहीं है कि अगला जो काम आने वाला है वो किस तरह का होगा, वो किस तरह से उनको उसमें सुधार लाना पड़ेगा अपने आप में। सो इसके लिए क्या करना चाहिए जयेश भाई? नहीं, वो जैसे जो काम जैसे है उसको उसी तरह से करना चाहिए। और ये तो अच्छी बात है कि अगला काम अपने को पता ही ना हो कि कौन सा कर रहे हैं या कौन सा करने वाले हैं, वो तो बहुत अच्छी बात है। हर बार नया चैलेंज आता है हमारे सामने या हर बार नई चीजें आती है और हर बार हम कुछ नया नया सीखते हैं। मतलब मुझे तो बड़ा मजा आता है अगर कोई भी आगे से कोई भी नया कैरेक्टर मिले या एक ही कैरेक्टर दूसरी बार करना हो तो मैं किस तरह से नएपन से करूं वो भी मैं सोचता हूं। अच्छा, और हाँ, मेरी ट्राई वही रहती है। और आपको कौन सा किरदार बहुत अच्छा लगा है, जो किरदार अभी आपने मतलब कर लिए है उसमें से सबसे पसंदीदा किरदार आपका कौन सा है? अभी तक तो मैंने काफी मेरे बहुत सारे पसंदीदा किरदार हैं, लेकिन अभी के लिए अभी हेल्लारो में जो मैंने किरदार किया वो मुझे अब तक का सबसे टफ किरदार लग रहा है और वो बहुत ही करीब है मेरे दिल के। सुपर सुपर सुपर, एक डोली होके उस डोली का डोल और उसमें आपका हाथ वो पोस्टर में आना, बहुत बड़ी मैं तो कहता हूं कि सिद्धि है। जरूरी नहीं कि चेहरा ही आए पोस्टर में, कभी कभी हाथ ही काफी है। हाँ, नहीं क्योंकि कुछ कहना, सॉरी सॉरी बोलिए हाँ, बोलिए। नहीं, वो आवाज कट होगी क्या? आयु कुछ कहना चाहते हैं? प्लीज टेक माय क्वेश्चन। आयु आपका कौन सा सवाल है, थोड़ी मुझे पता चल जाए तो मैं आपका सवाल भी ले रहा हूँ। हाँ पूछो। आयु 78, कोई भी सवाल आप कर सकते हो। हमारे साथ बहुत ही बढ़िया कलाकार मौजूद है, आपके कोई भी प्रश्न अवकार्य है। तो उनका क्वेश्चन है, तब तक जयेश भाई आपको हमारी जो बात हो रही थी, कौन सा आपका खुद का किरदार जो हेल्लारो का आपने बताया, और सबसे बड़ी आसानी कौन से किरदार में हुई इतने सारे रोल में? आसानी तो कोई किरदार में नहीं होती। हाँ, लेकिन जैसे आपने बताया इंस्पेक्टर का किरदार, तो मैंने मेरी लाइफ में बहुत सारे पुलिस वालों को देखा है, मैं उनके साथ रहा हूँ, तो मुझे अच्छा लगता है। वो थोड़ा सा इजी हो जाता है क्योंकि हम अच्छा जानते हैं कैसे उठते हैं, कैसे बैठते हैं, कैसे बात करते हैं, तो अच्छा वो हम लोग जानते हैं, मतलब मैं जानता हूँ, तो वो थोड़ा सा इजी हो जाता है। लेकिन फिर भी हम एक्टिंग कर रहे हैं, हम फिल्म के लिए कर रहे हैं, तो उसको एंटरटेनिंग कैसे बनाए उसमें थोड़ा सा काम करना पड़ता है। बाकी तो हर किरदार नया ही होता है। हर एक किरदार में नया नया लाने के लिए एक एक्टर को क्या क्या करना पड़ता है जिसमें? बहुत कुछ करना पड़ता है नया नया लाने के लिए। पहले तो खुद को जानना बहुत जरूरी है। सबसे इम्पोर्टेंट बात क्या है कि खुद आप क्या हो। उसके बाद स्क्रिप्ट की डिमांड क्या है, स्क्रिप्ट में कैरेक्टर की क्या अहमियत है, वो कैरेक्टर क्या कहना चाहता है, वो जानना जरूरी है। उसके अलावा बहुत टेक्निकल बहुत सारी चीजें होती है, जैसे आपकी स्टोरी कौन से टाइम की है, उस कैरेक्टर का माइंडसेट क्या है, उस कैरेक्टर का बैकग्राउंड क्या है, उसकी हिस्ट्री क्या है। मतलब एक एक साइकोलॉजिस्ट का जो काम होता है उतना काम करना चाहिए एक एक्टर को एक कैरेक्टर के लिए, तभी वो कैरेक्टर बनता है, मुझे ऐसा लगता है मेरे हिसाब से। मतलब आप जितने जितने अंदर उतरोगे उतने बाहर निखरोगे। हाँ, जितना, हाँ करेक्ट, सही सही। माय गॉड माय गॉड। जयेश भाई, एक बाजू एक तरफ ड्रामा है, एक तरफ सीरियल, और सीरियल है, सीरियल को भी मैं अभी अलग रखता हूँ क्योंकि आपको तीनों का अनुभव है, और एक तरफ मूवीज है, तो सबसे पहले क्या चुनोगे? मैं थिएटर ही चुनूंगा सबसे पहले, क्योंकि वहां से ही मैं सब कुछ सीखा हूँ और जो भी नया सीखूंगा वो शायद मुझे वहां से ही मिलेगा। जब भी मैं बोर हो जाता हूँ या मुझे फिल्में या शूटिंग वगैरह का कंटा मतलब मैं अपना बोर हो जाता हूँ तो मैं सीधा थिएटर करने की ही सोचूंगा और अभी भी सोच ही रहा हूँ। बहुत जल्द मैं कुछ ना कुछ करूंगा क्योंकि बहुत क्या टाइम बात है, है। हाँ क्या बात है, क्या बात है, दैट्स नाइस यार, दैट्स नाइस। क्योंकि एक बार स्क्रीन पे आने के बाद
ड्रामा को इतनी चाहत लोग बोलते हैं लेकिन करते नहीं है या को कर नहीं पाते हैं, मैं जानता हाँ 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 टाइम कभी कभी नहीं मिलता है, नहीं मिलता है। लेकिन वापस वहीं आना है वो मुझे पता है। तो अल्टीमेट ये आयु का क्वेश्चन है जयेश भाई। जयेश सर बिग फैन, हाउ टू ज्वाइन गुजराती सिनेमा एज अ एक्टर, प्लीज गिव सम टिप्स फॉर अ बिगिनर। આપણા મિત્ર મેહુલ સુરતી કહે છે કંટાળા આ જાતા હે સર, હવે મેહુલભાઈ તો કઈ કંટાળા આ જાતા હે। એમને તો આપણે હાથ પાડવાની। હા મેહુલભાઈ આવો, કાલે તમારી રાહ જોઈ ત્યાં પણ તમે હતા નહીં સર। હા તો શું આયુ આવી શું તો સવાલ છે કે બિગ ફેન, હાઉ ટુ જોઈન ગુજરાતી સિનેમા એઝ એન એક્ટર, પ્લીઝ ગિવ મી સમ ટિપ્સ ફોર અ બિગિનર એઝ અ બિગિનર। પહેલા તો જે બિગિનર તરીકે થિયેટર કરવું જરૂરી છે મારા હિસાબે, એટલે જેટલું થિયેટર કરશો એટલું તમને તમારા વિશે ખબર પડશે અને પછી તો રસ્તો એની મેળે મળી જ જાય છે, એટલે પહેલા થિયેટર કરો આયુષભાઈ। બહુ બધું આવે છે તમારા પર જયેશભાઈ, બિગ ફેન ઓફ યુ જયેશભાઈ, જુનાગઢ આવો, તમને જુનાગઢ પણ બોલાવે છે। 100% આવીશ, આ બધું પતે એટલે આંટો મારીશ જુનાગઢ હું। અચ્છા જયેશભાઈ, આટલા બધા ફિલ્મો કર્યા પછી કોઈ ફેન ની એવી કોઈ વાત, કોઈ ફેન તમને મળ્યા હોય કે એવી કોઈ તમને સરસ મજાની કઈ એવી તમારી સાથે વાત થઈ હોય, ઘટના થઈ હોય, તો એ જાણવા માંગીએ છીએ। બીકોઝ આટલા બધા ફિલ્મો ની અંદર આટલા બધા અલગ અલગ રોલ કર્યા છે ને, તો તમારી ચાહત ઘણી છે, તો એ એવું એવો કોઈ એક બે પ્રસંગ હોય તો વોન્ટ ટુ વિશ કે એની એની આપણને ખબર પડે। ફેન એની વાત, કારણ કે હું છે ને બહુ એટલો કનેક્ટેડ રહેતો નથી, એટલે આમ જેટલી બી વિશેષ મળે છે મને આ રીતે જ ખબર પડે, ક્યારેક લાઈવ થાઉં ત્યારે અથવા તો મેસેજ થ્રુ હોય, એટલે એવી કોઈ મારી પાસે કોઈ ઘટનાઓ નથી, પણ આ મેસેજ ઘણા બધા ના આવે અને આ પ્રકારના જ હોય છે કે એક્ટિંગ કરવી હોય તો શું કરવું। અને બીજી એક વાત કહેવાની એમ છે કે બહુ નાની ઉંમરના છોકરા છોકરીઓ એમને એક્ટિંગ જોઈન કરવા માટે એ લોકો બહુ ઉત્સુક હોય, તો એમને મારે ખાલી એટલું કહેવું છે કે પહેલા પોતાનું એક એક લેવલનું ભણતર પૂરું કરવું જરૂરી છે, પછી એના વિશે વિચારવું। હું બધાને એમ જ કહું છું દર વખતે કે એ ખૂબ જ જરૂરી છે। બરાબર છે, બરાબર છે, સૌથી પહેલા ભણવાનું। હા હા, ભણવાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ। એવું કહે છે કે સુરત આવો ત્રિવિધ કાપડિયા, પહેલા આપણા સુરતમાં અમને મોકો આપો તમને મળવાનો। લોકો કહે છે કે તમને મળવું હોય તો શું કરવું, કોણ કહે છે આવું? આ ત્રિવિધ કાપડિયા આયુ આયુ કહે છે મારે તમને મળવું હોય તો શું કરવું। હમણાં મળવું હોય તો મુંબઈ આવવું પડે, નહીં તો હું સુરત આવીશ ત્યારે આપણે મળીશું। આ મેહુલભાઈ સુરતીએ બહુ સરસ વાત કરી છે, જે મારી આગળની વાત હતી, તમારી એક્ટિંગ નું એક પાસું છે, સબળ પાસું, એ એકદમ ઇન્ટેન્સ એક્ટિંગ હોય છે, યુ નો, ઘણીવાર તમારી આંખોને, તમારી મૂછોને, તમારા ચહેરાને હું આમ જોઉં ને તો મને ક્યારેક એમાં નસરુદ્દીન શાહ પણ દેખાય, કે નાસિર સાહેબ ની જે એક પ્રકારની એક્ટિંગ છે ને, એકદમ આમ ડીપ લેવલ, એ લેવલ તમારામાં આવે છે, તો આ આ લેવલ સુધી જવા માટે તો કઈ કેટલા તકલીફો થાય કે કેટલા જન્મો લાગે લોકોને, સો આ કેટલું જહેનમાં ક્યારથી હતું, બાળપણથી જ હતું કે મારે? એટલે હવે મને બહુ ખ્યાલ નથી ક્યારથી હતું એ ખ્યાલ નથી, પણ હવે હમણાં મને ખબર પડી છે કે હા એવું છે, કે પણ એક્ટિંગમાં એવું હોય છે તમારે આંખો, હા તમને આ વાત ઘણાએ કરી હશે, મેં જે આ વાત કરી છે નસરુદ્દીન શાહની કે હા હા એ તો નસરુદ્દીન શાહ જે, હા એ તો એ તો દર ત્રીજા ચોથા જણાએ મને કીધું છે, તો આઈ થિંક જયેશભાઈ ધીસ ઇઝ અ બેસ્ટ કોમ્પ્લિમેન્ટ વિચ યુ આર ગેઇનિંગ એવરી ડે એવરી ટુ ઓર થ્રી ડેઝ। હા હા હા, એ મને ના કોલેજ ના ડ્રામા થી મને બધા એવું કહે છે, અને કારણ કે ચહેરો ઘણો બધો મળતો આવે છે એમની સાથે, તો ચહેરા તો બહુ મળતો આવે સર, પણ આંખ અને આંખની જે જ્યારે એક્ટ કરતા હોય ત્યારે એની જે ઇન્ટેન્સ લેવલ કહે ને, કે એટલું બધું ડીપમાં જતું રહ્યું હોય કે આપણને એમ ખબર પડે કે માય ગોડ આ વ્યક્તિ 2 સેકન્ડમાં કે 5 સેકન્ડમાં આટલું બધું કહી જાય છે। સો આ લોકોનો જે સવાલ છે ને, કે એ એક જ સવાલ છે કે અમારે એક્ટર બનવું હોય તો શું કરવું, અને બીજું કે અમને કંઈક તમે શીખવાડો અને તમને મળવું હોય તો શું કરવું, તો દોસ્તો એમને મળવા માટે ક્યાં તો તમારે મુંબઈ જવું પડે, ને સુરત આવે તો સુરત આપણને મળી શકે છે, પરંતુ
જો એમની આંખો ડીપ નથી, એમની આંખો જોઈને એવું લાગે કે ઇન્ટેન્સ ફીલ થાય. બધા બહુ સોલ, બહુ જોરદાર, તમને મારાથી વધારે લોકો જાણે છે. કાલે જ પોલમ પોલ જોયું, મજા આવી ગઈ. સર કોઈ લિંક આપો મળવા માટેની પ્લીઝ. આ તમારી પાછળ પડ્યા લાગે છે એક ભાઈ. આયુ છે, આયુ કાલે જ જોયું ભાઈ. આયો, આપણે મળીશું, વહેલા મળીશું. જ્યારે પણ આપણે, મારે અમદાવાદ કે સુરત આવવાનું થાય ત્યારે હું કહીશ, તો આપણે ચોક્કસ મળીશું, ચોક્કસ 100% મળીશું. હા તો જયેશભાઈ, એક એક કલાકાર પોતાની જાતને અપગ્રેડ કરવા માટે, પોતાની જાતને અપગ્રેડ કરવી જ પડે ને, એ અપગ્રેડ કરવા માટે એને શું કરવું? અપગ્રેડ કરવા માટે એક તો સૌથી પહેલા તો જોવું, ફિલ્મો જોવી, અલગ 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 ભાષાની ફિલ્મો, મરાઠી, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, દરેક દરેકે દરેક પ્રકારની ફિલ્મો જોવી જોઈએ. પ્લસ બીજું આપણે વાંચવું જોઈએ, ખૂબ ઘણું બધું વાંચવું પણ જરૂરી છે. અને સૌથી અગત્યની વાત, પોતાની જાતનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ડિસિપ્લિન બિહેવિયર રહેવું જોઈએ દરેકે દરેક એક્ટરનું. જેમ કે આજકાલ ઘણી બધી, અને હું પણ શરૂઆતમાં એવું કરતો હતો, રાતના ઉજાગરા, જેવી રીતે અવાજ ખરાબ થાય, એ બધી વસ્તુઓ છે ને, ખૂબ ધ્યાન રાખવી જોઈએ. કારણ કે એ જ બધું તમને એક્ટિંગ કરવામાં હેલ્પ કરે છે, તમારી હેલ્થ. તો સૌથી પહેલા હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ, પછી રેગ્યુલર. અને હેલ્થનું ધ્યાન રાખવું હોય તો તમારે એક્સરસાઇઝ કરવી પડે, તમારે ટાઈમસર સૂવું પડે, તમારે વ્યવસ્થિત ખાવું પડે, એ બધી જ વસ્તુઓ તમારે કરવી પડે. એ સિવાય બીજા લોકોનું કામ જોવું કે બીજા લોકો કઈ રીતે શું કામ કરે છે અને કઈ રીતે કરે છે, જુદી જુદી ટેકનિક શું છે, અપગ્રેડ રાખવી જોઈએ પોતાની જાતને. ઓહો હો હો, અને આની તો આ તો એન્ડલેસ પ્રોસેસ છે, એટલે જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી કરવી જ પડશે. હા હા, 100%. જ્યાં સુધી આપણે, હા, એક્ટિંગ જ્યાં સુધી કરવી હોય ત્યાં સુધી આ રીતે, અને થયા જ કરે છે ને, અલગ અલગ વર્ઝન આવ્યા જ કરશે અને આવ્યા જ કરે છે. તો ખબર, અલગ અલગ વર્ઝન આવ્યા કરશે. યુ આર રાઈટ. એક બહુ સરસ પ્રશ્ન મેં તમારા માટે રાખ્યો છે કે ટેલેન્ટ સિવાય બીજું શું શું જરૂરી છે આ ઇન્ડસ્ટ્રીની અંદર સતત કામ કરવા માટે? ટેલેન્ટ તો જોઈએ, ટેલેન્ટ વગર તો તમે ચાલવાના નથી. કદાચ ટેલેન્ટ વગર તમે ક્યાંય પહોંચી જશો તો એ થોડી વાર પછી પાછા નીચે આવી જશો. પણ ટેલેન્ટ સિવાય જયેશભાઈ બીજી કઈ કઈ એવી વસ્તુઓ છે કે જે તમને કન્ટિન્યુ રહેવા માટે જરૂરી છે? નહીં, ટેલેન્ટ સિવાય તો આ ઇન્ડસ્ટ્રી માં નહીં, કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં તમારે ટકી રહેવું હોય તો સતત તમારે લાગેલા રહેવું પડે, તમારે સતત અપગ્રેડ થતા રહેવું પડે ને, ખૂબ વધારે મહેનત કરવી પડે. કારણ કે કોમ્પિટિશન દરેકે દરેક ફિલ્ડમાં સરખી જ રહેવાની છે, અને ત્યાં તમારે જગ્યા બનાવી હોય તો તમારે ટકેલા રહેવું જરૂરી છે, ખૂબ ઊભા રહેવું. આમાં કેવું છે, રાહુલ દ્રવિડ જેવું કામ છે. તમે ક્રીઝ પર ઊભા રહેશો તો રન થશે. તો એટલે મેઇન વાત એમ છે કે ટકવું. જીવતા રહેશો તો બધું મળશે, જીવવું જરૂરી છે. કરેક્ટ. એક એક્ટરને જયેશભાઈ ઘણા બધા ડિપ્રેશન હોય છે, કઈ સારે ડિપ્રેશન સહી વો ગુજરતા હે, ક્યાં કે આ આ લાઈન જ એવી છે, આ લાઈફ એવી છે. એક તો મુંબઈમાં છે આપણી આ માયાનગરી, ઓર મુંબઈ મેં રહેકર કામ કરના અપને આપ મેં એક બહોત બડા પ્લસ પોઈન્ટ હે. સો મારું એવું માનવું છે કે એક એક્ટરે સતત કામ કર્યું હોય, એટલે કે ડેઈલી શોપ તમે કરો છો એ સતત કરવાનું. તમે ફિલ્મો કરી હોય તો કેવું, અમુક દિવસનું શિડ્યુલ હોય, અને તમે નાટક કરો તો એ 3 કલાકનું હોય. તો એમાંથી તમને કયું રૂપ ગમે? ડ્રામાનું ગ્રુપ ગમે, 3 કલાકમાં પતી જાય એ, સિરિયલનું ગમે, કન્ટિન્યુઅસ ચાલે એ, કે પછી પિક્ચરનું? દરેકના અલગ અલગ ફાયદા છે, દરેકનો પ્રકાર અલગ અલગ છે. પણ ગમે ત્રણે ત્રણમાં, પણ ડ્રામા સ્પેશિયલી એટલા માટે, કારણ કે જેમ કે તમે પ્લે કરતા હોય, તમે એક સડન રિહર્સલ કરો 2 મહિના 3 મહિના, પછી એના શો થાય, અને પછી એ શો રોજ થયા કરે, એટલે એની અંદર કન્સિસ્ટન્સી તમારી રોજ જ જોઈએ. ફિલ્મમાં એવું હોય કે તમે 1-6 મહિના ની પ્રોસેસ કરી અને પછી 2 મહિના શૂટ કરી લીધું, પણ એમાં કરેલી ભૂલ સુધારવાનો મોકો પછી નથી મળતો. કારણ કે એકવાર આવી ગયું સ્ક્રીન પર, કેમેરામાં, પછી એ સુધારી ના શકો. હા, થિયેટરમાં તમે દર બીજા શોએ તમારામાં સુધારો કરી શકો. યુ આર રાઈટ. એટલે એ રીતે
થિયેટર સારું. હા, અને ત્રીજું સિરિયલ. હવે સિરિયલ નો ફાયદો એ છે કે તમે રોજ તમારે 8 કલાક કેમેરા સામે આવવાનું હોય તમારે, એટલે એના એનાથી તમે છે ને બહુ હેબિચ્યુઅલ થઈ જાઓ કેમેરા સામે. એટલે વિધાઉટ એની ગેપ તમે રોજ કેમેરો ફેસ કરતા હો, તમને બહુ બધી ટેકનિકલ વસ્તુઓ બહુ જ ખબર પડે, એટલે એમાં તમારું ટેકનિકલ નોલેજ વધી જાય કેમેરા વિશે અને જુદી જુદી ટેકનિકલ વિશે. ઓકે ઓકે ઓકે. ચોર નથી હું, કલાકાર છું. પ્લીઝ સે વન ટાઈમ ધીસ ડાયલોગ. આશિક, આશિક આવું કહે છે કે ચોર નથી હું કલાકાર છું, એ ડાયલોગ તમે, હું કલા ચોર નથી હું કલાકાર છું હું, પ્લીઝ સે વન ટાઈમ એમ. હા, પણ હું ભૂલી ગયો છું એક્ચ્યુઅલી, એની આગળ એક લાઈન હતી પણ તો ભી આટલો આટલી લાઈન તો એમને કહી દીધી છે તો હું બોલી દઉં છું કે હું ચોર નથી કલાકાર છું. પણ એ તો એ મૂડ ની વાત છે, એ તમે ફિલ્મ માં જોઈ લેજો ભાઈ. યુ આર રાઈટ, યુ આર રાઈટ. અમારા પાસપોર્ટ પિક્ચર ના ડાયલોગ પણ આ લોકો પૂછે છે. હા, એ પાસપોર્ટ નો ડાયલોગ છે, ચોર નથી હું કલાકાર છું એનો. આજે આપણે વાત કરતા હતા એવી એક સરસ મજાની કોમેન્ટ આવી, જયેશભાઈ નસરુદ્દીન શાહ ઓફ ગુજરાતી થિયેટર. આ આવી કોમેન્ટ મળવીને એ બહુ સૌભાગ્ય વાળું જીવન છે દોસ્ત. આવું સતત તમને મળતું રહે એવી તો અમે આશા રાખીએ જ છીએ, પણ સાથે આ ઇન્ટરવ્યુ બી અત્યારે ચાલુ રાખીએ છીએ. આ ત્રણે ત્રણ ફોર્મેટ, ડ્રામા, મૂવી અને સિરિયલની આપણે વાત કરતા હતા. સરસ વાતો જાણવા મળી, થેન્ક યુ કે છે તમને તમારી વાતો ક્રિષ્ણા ગઢવી. થેન્ક યુ સો મચ બધા જોડાઈ રહ્યા છો. હેલો જય સર, બધા જોડાઈ રહ્યા છે. 102 માંથી કોઈ ડાયલોગ. હવે આ અમુક લોકોને તમારે મોડે 2-4 ડાયલોગ સાંભળવા છે બોસ. તમારો પ્રિય ડાયલોગ તમારા કોઈ ડ્રામાનો કે પછી કોઈ મૂવીનો થઈ જાય. મારે હમણાં ડાયલોગ્સ અત્યારે તો મને કેવી રીતે કોઈ બી ફિલ્મનો ડાયલોગ આખો દિવસ ડાયલોગ્સ બોલીને માન રહે. હવે તમારે હમણાં આપણે વાતો કરીએ ને નોર્મલ, ડાયલોગ્સ તો હવે ઠીક છે. એટલે એમને એવું થાય ને કે પેલા કોમેડિયન હોય ને એની પાસેથી એ લોકોને જોક્સ જ જોઈએ. ના ના, એવું નહીં. હા, એમને એવું કે એકાદ વાર લાઈવ બી સાંભળીએ, સારી વાત છે. પણ અત્યારે જયેશભાઈ તમારે એ લોકોનું એક પેલું એ છે કે ભાઈ જયેશભાઈ છે તો એક ડાયલોગ બોલાવી લઈએ, પણ એમને નથી ખબર કે જયેશભાઈ આખો દિવસ ડાયલોગ બોલીને હવે હમણાં થાક ખાવા બેઠા છે માઇન્ડ. ના ના, એ વાત બરાબર. આ ઢોલ કોનો છે જયેશભાઈ? આટલી ગરમી રણમાં અને તમે લોકો શૂટ કરતા હતા, 12-12 હિરોઈન આજુબાજુ અને એક ઢોલી, અને જે માણસ જોરદાર પાત્ર ભજવતો હોય અને સામેવાળાને પાડી દેતો હોય એ એટલો જ એકદમ પેલો ઉદાસ ને એવો, શું કેટલા દિવસો લાગ્યા? ક્યું આ કેરેક્ટરમાં જવા માટે શું કરવું પડ્યું? તમારી આંખો તમારા દીકરીને શોધતી હતી ને બાપરે બાપા, હેલ્લારોનું તો ગજબનું કેરેક્ટર છે. હા, અઘરું કેરેક્ટર છે, પણ એ કેટલા દિવસો તો ગણાય નહીં, કારણ કે હું લગભગ 1-1.5 વર્ષથી એ સ્ક્રિપ્ટ એ કેરેક્ટર સાથે જોડાયેલો છું, એટલે ફિઝિકલ તૈયારીઓ તો બહુ મોડી શરૂ થઈ, પણ મેન્ટલ તૈયારી ખાસા ટાઈમથી ચાલુ હતી એની. જ્યારે જ્યારે આપણે એ સ્ટોરી નરેટ થતી હતી અને અભિષેકભાઈ જ્યારે બી નરેટ કરતા હતા તો એ વખતથી એ ચાલતું હતું, એ બનતું જ હતું એ કેરેક્ટર મગજમાં. પ્લસ મેં કીધું એમ 1975-76 ની વાર્તા હોય જ્યારે, તો એ સમય એટલે એ બધી સ્ટડી નો સબ્જેક્ટ હતો કે ત્યારના લોકો સાથે શું થતું, એ લોકોની મેન્ટલ પરિસ્થિતિ શું હતી, તો એનો થોડો ઘણો અભ્યાસ કરે. અને પછી ઇન્સ્ટ્રુમેન્ટ જે તમે હમણાં આપણા મેહુલભાઈ હતા હમણાં અહીંયા, બિલકુલ બિલકુલ બિલકુલ, એને તો ગજબ કામ સાંભળી ગયા. હા, જસ્ટ કામ કર્યું છે, સવાલ જ નથી. એમના કલાકારને પૂછાયું કે તમને ફરી પાછું કયા કો એક્ટર સાથે કામ કરવું ગમશે, તો એમણે આપનું નામ કહ્યું હતું. તો તમે તે સરસ માહોલ કઈ રીતે બનાવી જાણો છો અને સાથે જ કેરેક્ટર પણ નિભાવી જાણો છો? લો ના, એટલે હું કોઈ માહોલ બનાવતો નથી આમ, પણ હા કોઈ કેરેક્ટરને એટલે કોઈ કો એક્ટરને મારી સાથે, પણ મને મને પણ એવું જ છે કે હું કોઈની સાથે પણ બધા સાથે ફરી વાર કામ કરી જ શકું, એટલે અને એમાં કામ કરવાની જ મજા હોય છે. તો એમાં કઈ બીજું કઈ માહોલ બનાવવાનો કોઈ મતલબ એટલે છે નહીં. જે કામ કરીએ એમાં મજા આવી જોઈએ, જ્યારે કરીએ ત્યારે મજા આવી જોઈએ. હા હા હા. તમારે તમારે કોની સાથે કામ કરવું છે? અગર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી તમને કોઈની સાથે કામ કરવાનું મન થાય અથવા કોઈ પિક્ચરનો રોલ એવો કે ભાઈ આ કેરેક્ટર હું હોત
કે આ પિક્ચર આના જેવું પિક્ચર મળે કે આ આના જેવું કામ કરવું છે તો એ કોણ છે? મેં એવું અત્યાર સુધી કઈ વિચાર્યું નથી, કારણ કે મને હું સિરિયસલી એવું વિચારતો જ નથી. એટલે મારું એવું છે કે જે આવે એ આપણે વ્યવસ્થિત બેસ્ટ કરીએ આપણું 100% આપીને, પણ સાથે કે કોઈના જેવું કે આવું કરવું જોઈએ. આમ તો દરેકે દરેક સારું કેરેક્ટર જોઈને બધાને થાય, દરેક એક્ટર ને એવું થાય કે આ, મને તો સેમ ફિલ્મ માં પણ એવું થાય કે અચ્છા હું આ કરું છું પણ મારે પેલું બી કરવા જેવું, એવું એવું ઘણી બધી વખત થાય. દરેક એક્ટર ને થાય, પણ હું એવું કઈ ડેરોગેટરી વિચાર નથી કરતો કે ભાઈ આ કરવા જેવું છે કે આ કરવું છે, એવું ધ્યાન આપતો મારા કામમાં. જયેશભાઈ, કેટલા લોકો મુંબઈમાં ઉતરે છે અને ઠલવાય છે અને એમાંથી કેટલા ઓછા લોકો સસ્ટેન થાય છે? તો જે સસ્ટેન થાય છે તો ચાલો થઈ ગયા, પણ જે નથી થઈ રહ્યા એના માટે શું કહેશો? સસ્ટેન નથી થઈ રહ્યા એમના માટે કઈ નહીં. જો આ એટલે એક્ટર બનવું અને કોઈ બીજા શહેરમાં જઈને પોતાની જાતને સ્થાયી કરવું એ આમે ખૂબ ટફ વસ્તુ છે જી. પણ એમના એટલે મારું એવું માનવું છે કે એટલી રશ કરો નહીં મુંબઈ આવવાની, કે એ કારણ કે મેં પણ નથી કરી ક્યારે, મેં મારું મુંબઈ ક્યારે બનાવ્યું નથી, બનાવ્યું નથી. અને એ બાબતે હા, એટલે એ બાબતે મારું એવું માનવું છે કે તમે તમારી આર્ટ દુનિયાના કોઈ બી ખૂણામાં તમે કરશો અને એ જો તમે સાચા દિલથી કરી હશે, ઓનેસ્ટીથી કરી હશે, તો એ લોકો સુધી એની જાતે પહોંચે જ છે એવું મારું માનવું છે. એટલે સુરતમાં કરો, તમે નોર્થ ઈસ્ટમાં કરો, પણ એ તમારે બહુ જ હા હા અને એવું છે. અને એવા ઘણા બધા કલાકારોને આપણે જાણીએ છીએ જે કોઈ દિવસ મુંબઈ છે નહીં પણ તોય આખી દુનિયામાં ઓળખે છે. એટલે હા, એટલે મારું એવું કેવું છે કે પોતાની જગ્યા છોડીને એવો મોહ ના રાખો કે અહીંયા જઈને કરવું છે. તમારે નિસ્બત તમારે આર્ટ સાથે છે તો આર્ટ તમે ગમે ત્યાં કરો, તમારા તમારા એરિયામાં કરો, તમારા કમ્ફર્ટ ઝોનમાં કરો. પછી જો હા, અને પછી જો હશે તો તમે આવી જ જવાના છો મુંબઈ, કે તમારે જ્યાં જવું હશે ત્યાં તમે પહોંચવાના છો. કલા એમનો રસ્તો શોધી જ લે છે પાણીની જેમ. ક્યાં વાત છે સર. અમદાવાદમાં જયેશભાઈ સુરત ક્યારે આવવાનો છો એ બધું કહ્યું છે જયેશભાઈ એ. અમદાવાદમાં જોઈન કરવા માટે બેસ્ટ થિયેટર કયું? અમદાવાદનું કોઈ થિયેટર બેસ્ટ હોય તો એમને સજેસ્ટ કરો સર, એક બે થિયેટરના નામ. અમદાવાદમાં મને એક્ઝેક્ટલી હમણાં ખ્યાલ નથી, કારણ કે હું છેલ્લા લગભગ 1.5 વર્ષથી અમદાવાદ ગયો નથી, પણ ઘણા બધા મારા મિત્રો કરે છે ત્યાં થિયેટર, અને અમદાવાદમાં સારી થિયેટર એક્ટિવિટી છે. એટલે કોઈ પણ થિયેટર ગ્રુપ જોઈન કરો, શીખવાનું છે એ તો શીખવાનું છે, કોઈ પણ થિયેટર ગ્રુપમાં શીખવા મળશે. એટલે એવું ટેન્શન લેવાનું નહીં, ચાલુ કરી દેવાનું બસ. બસ ચાલુ કરી દો, અને પહેલા ચાલુ કર્યા પછી તમારાની જાતને તમારી જાતને અપગ્રેડ કરો, કરે બહુ જરૂરી છે. જયેશભાઈ, તમારું તો ફિઝિક પણ બહુ મસ્ત છે ઇન્સ્પેક્ટર સર. ભલે તમે હેલ્લરોમાં ઉદાસ અને એવા દેખાયા, પણ ફિઝિક આપણે મળ્યા હતા પેલું આ જ પિક્ચર, તમારું જ પિક્ચર હું જોવા ગયો હતો. કયું પેલું? વોટ્સઅપ જિંદગી. એની બહાર પછી આપણે નીકળતા હતા ત્યારે મળેલા. તો જીમ બીમ કરવાનું કે કયો ટાઈમિંગ હોય છે બાપા? આટલું બધું ક્યાંથી સમય કાઢો છો? ના, એકચ્યુઅલી એટલે ખાસા ટાઈમથી હું હમણાં મને જીમ ને આળસ બહુ છે મારામાં, પણ એના બદલામાં હું છે ને ખાવા પીવામાં કંટ્રોલ કરી લઉં છું. ખાવાની આદતો મેં બહુ જ સુધારી લીધી છે મારી મીન ટાઈમ, એટલે એના લીધે અત્યાર સુધી ટકી રહ્યો છું. પણ વચ્ચે ક્યારેક આમ એક્સરસાઇઝનો ટાઈમ મળે ત્યારે 10 દિવસ ટાઈમ કાઢી લઉં, પણ મારાથી બહુ કન્ટિન્યુ થતું નથી હમણાં શેડ્યુલને આને કારણે. પણ હા, મને રોજ સવારે કે રોજ સાંજે એવું મન થાય કાલથી એક્સરસાઇઝ શરૂ કરું, પણ એ કરી નથી શકતો, પણ વહેલા મોડા કરીશ. આપણે વાત કરેલી કે તમે લખો વાંચો તો એટલે કલાકાર જેને થિયેટર કરવું હોય કે જેને કલાકાર બનવું હોય બેઝિકલી એક્ટિંગ કરવી હોય એને કઈ પ્રકારના બધા એ વાંચવા જોઈએ? બુક્સ ઓર એની ટાઈપ ઓફ તમને જે ગમે વાંચવામાં, તો જે ગમે એ તમે વાંચો. વાંચવાથી બે વસ્તુ થાય,
એક તો તમને તમારો શબ્દ ભંડોળ તમારા બ્રેનમાં બહુત એટલે યસ કોઈ પણ ભાષામાં કંઈ પણ વાંચો એનો એક ફાયદો, જી પ્લસ જ્યારે તમે વાંચતા હો ત્યારે એક એક તમારું ઇમેજિનેશન શરૂ થાય. જેમ કે કોઈ નોવેલ વાંચતા હો, જી હોરર વાંચતા હો, કોઈ પણ તો એ તમને હેલ્પ કરે તમારી એક્ટિંગમાં, ઇમેજિનેશન કરવામાં કોઈ પણ વસ્તુને કે કોઈ પણ જી સીનને. તો જી એનાથી બે ફાયદા થાય. એટલે વાંચવા માટે કોઈ પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટ કે એ નથી. વિષય નથી કહેતો, પણ જે મળે તમને જે ગમતું હોય એ વાંચવું જોઈએ મારા ખ્યાલથી, જેમાં રસ બહુ પડે. સહજ, બહુ સહજ તમે જવાબ આપો છો જયેશભાઈ, બહુ સહજ વ્યક્તિ બની જાવ છો જ્યારે પણ કોઈ પણ વાતનો જવાબ આપવાનો હોય, અને બહુ સહજ છો તમે. કારણ હા કે 10 વર્ષ સુધી કામ કરી અને એમાં પણ આવી રીતે આગળ વધવું એમને એમ નથી વધાતું હતું. આપણી એક તો વિવેક હોય, આપણામાં ડિસિપ્લિન હોય તો જ એ આગળ થઈ શકે છે, એ માન્યું. પણ આટલા બધા એક્ટર્સ ને, કોઈ પણ પ્રકારના કલાકારને ડિપ્રેશન તો આવતા જ હોય છે. એમ અત્યારે એક તાજેતરનો સવાલ, જે અત્યારે આપણે સુશાંત સિંહ રાજપૂત સરસ મજાના હીરોને આપણા વચ્ચેથી ખોયા, સુશું આનો આનો સામનો કઈ રીતે કરવો? કારણ કે કોઈ પણ કલાકાર હોય, આપણે એક્ટિંગને જ કલાકારીમાં ખપાવીએ છીએ એવું નથી. એ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ગણી લો, એ ડ્રોઈંગ કોમ્પિટિશન ગણી લો, કે કોઈ પણ ગમી લો, કે કલાકાર જે પણ ટેલેન્ટેડ વ્યક્તિ છે એના જીવનમાં કોઈ ને કોઈ તબક્કો એવો આવે જેમ કે કરેક્ટ. જ્યારે એને સફર કરવાનું આવે, અને એ બીજાથી અલગ પ્રકારનો આવે, સામાન્ય લોકોથી એ અલગ પ્રકારનો તબક્કો હોય ફોર આર્ટિસ્ટ. તો હાઉ ટુ હેન્ડલ ઇટ? આર્ટિસ્ટ ની લાઈફમાં આવો એક ટુકડો કરતા બહુ બધા ટુકડા હોય. મેં કાલે જ વાત કરી એમાં કે આ એક નથી કે ભાઈ આ 6 મહિના પછી, અને એવું દરેક બિઝનેસમાં પણ થતું જ હશે, બધી જગ્યાએ થવાનું છે. એટલે દરેક વસ્તુ, કારણ કે લાઈફમાં કોઈ વસ્તુ આમ સ્ટેબલ છે નહીં. તો એવા ટાઈમે મેં કાલે જ કીધું, કાલે એક લાઈવમાં, કે અચ્છા આર્ટિસ્ટ હોય તો આર્ટિસ્ટને આર્ટમાં રસ હોય બરાબર, ડિફીટ અને બધું ડિસઅપોઇન્ટમેન્ટ એ તો ચાલ્યા જ કરે. કારણ કે એક્ટરનો મોટે ભાગનો ટાઈમ છે ને ખાલી બેસવામાં જતો હોય છે. એટલે હા એવરેજ, ઓન એન એવરેજ આપણે જોઈએ બિલકુલ તો એમાં બિલકુલ ડિપ્રેસ, બિલકુલ હા એમાં ડિપ્રેસ થવા કરતા એટલો ટાઈમ તમે અપગ્રેડ થવામાં લગાડો તો એ ટાઈમ ક્યાં નીકળી જાય તમને ખબર ન પડે. એટલે એ જે આપણે જે સ્ટ્રગલ કહીએ છે ને, એ જી. સ્ટ્રગલ કરતા એને જર્ની બનાવી દો તો વધારે મજા આવે. વાહ 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 વાહ. આ બધી સોચ, આ બધું તમારામાં ક્યાંથી આવ્યું? તમારે મતલબ વારસાગત સોચ છે આ બધી, આ સહજ થવાની, અપગ્રેડ થવાની જે સોચ છે, બહુ સરળ છે. વસ્તુઓ નાની નાની છે પણ એને જે તમે એપ્લાય કરો છો ને, એ બહુ મોટી વસ્તુ છે. આ આ ક્યાંથી આવ્યું? આ ખબર ક્યાંથી, કારણ કે હું પણ ખાસો ટાઈમ આમ ફ્રી બેઠો છું ને અત્યાર સુધીમાં, એટલે 10 વર્ષમાં ભી, એટલે હું એ જે એક્સપિરિયન્સ છે એ પ્રમાણે કહું છું કે બરાબર ઘણી બધી બરાબર વખત એવું થાય કે નથી કામ નથી ને આપણે શું કરવાનું ને શું ન કર, એટલે એવું એ દરેકે દરેક વસ્તુમાં આવે. તો યુ આર રાઈટ બોસ. 3 ફિલ્મો જોઈ લેવાની એવું લાગે તો, એટલે એમાં પછી ખબર પડે કે અચ્છા આપણને આવડતું નથી તો પહેલા આ કરો, એવું એવું કરે. એટલે નવી વસ્તુ ક્યાં શીખી બને લેવાની ક્યાં એટલો બને, એટલે ટાઈમ. માઇનસ માં જે સમય જતો એને આપણે પ્લસ માં કરી નાખીએ. હા, હેલો હા યુટિલાઇઝ કરવાનો જે બી યસ સમય. બિલકુલ બિલકુલ બિલકુલ. મી યશ પાલનદે, તમારા બહુ જ બધા અહીંયા ફેન આવી રહ્યા છે જયેશભાઈ. હા, નચિકેત બ્રહ્મભટ્ટ, વિપુલ રાદડિયા, હેલો, કેમ છો બધા? સોનલ અસવાર, કરણ મેવાડા, ગુજરાતથી લઈને છેક મહારાષ્ટ્ર આખું તમે કવર કર્યું છે. ચહેરો એવો સરસ છે કે મરાઠી ને મરાઠી લાગે, ગુજરાતી ને ગુજરાતી લાગે, ને કલાકાર ને કલાકાર લાગે, અને વેન્ટિલેટરમાં પેલો દીપક થઈ જાય ને બાપુ. આ આ એક ગજબનું તમારી પાસે વસ્તુ છે. સતત વી લવ યુ જયેશભાઈ, જો હું બોલું એ પહેલા લોકો લખી જ નાખે છે. હા, કિશન બહુ બધા તમારા ફેન છે જયેશભાઈ. આજે અમને થોડી તકલીફ પડી, તમે અમારી રાહ જોતા હતા, ડિજિટલી થોડા પ્રોબ્લેમ થયા, એટલે હા પણ તમારી જોડે વાત કરીને બહુ મજા આવી, ને મને એટલે મજા આવી કારણ કે મેં એ વ્યક્તિની સાથે વાત કરી જેનો હું પોતે ફેન છું. અરે અને યાર હું થેન્ક યુ. જાહેરમાં કહું છું કે જેસ મોરી ઇઝ માય ફ્રેન્ડ બટ આઈ એમ હિઝ ફેન. હા, થેન્ક યુ દેવન ભાઈ, આ તો મજાની વાત છે. તમારો રેડિયો જે શો આવતો તો હું પહેલા સાંભળતો રેગ્યુલર, હા, એ દેવલો અને દેવલો. તમે પેલું સાંભળ્યું હશે ને વોટ્સએપ જિંદગીમાં, જે જે કેરેક્ટર છે એ જી એકચ્યુઅલી મને ક્યાંક ને ક્યાંક ઇન્સ્પિરેશન એ છે કે આવું કોઈ બોલતું, એટલે રેડિયો પર કોઈ બોલતું હોય
તો આવી રીતે બી બોલે, આપણે બોલીએ છીએ સુરતમાં ઘણા બધા એવા લોકો બોલે, આપણે બોલીએ છીએ. યસ 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 યસ. તો એટલે એ મારા મગજમાં ત્યારથી જ હતું જે એમાં મેં કર્યું. ક્યાં વાત છે, એ તો મારા માટે બહુ પ્રાઉડ મોમેન્ટ કહેવાય ભાઈ. પણ જયેશભાઈ, તમારી સાથે વાત કરીને ખૂબ મજા આવી. બીજી વાર પાછું આપણે મળીશું, અને ત્યારે હું છે ને મોબાઈલ નું ટાવર જે હશે ને એની બાજુમાં જ બેસી રહીશ. આવી રીતે થાય જ નહીં, કારણ કે હું ખરેખર એવો માણસ છું કે હું કોઈને રાહ ના જોડાવું. અને તમારી અત્યારે બેઠા બેઠા બી 10-15 મિનિટ રાહ જોવી પડી, આપણા જે બીજા વ્યુઅર્સ હોય એમને રાહ જોવી પડે, એટલે મને ગમ્યું નહીં. પણ તે છતાં બી જયેશભાઈ તમે આવ્યા અને સહજતાથી એકદમ જે વાત કરી અમારા માટે, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને અમારું સેલિબ્રેશન સોલ્યુશન્સ ની પૂરી ટીમ તરફથી પણ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. મળીએ જયેશભાઈ, મળીએ મળીએ. બાય બાય બધાને. થેન્ક યુ બધાને, એકવાર થેન્ક યુ કહી દઉં. બાય બાય બાય.